એવું પણ કહેવાય છે કે જ્યાં જ્યાં મેડિકલ સાયન્સ પહોંચી નથી શક્યું એવા એવા ભક્તોના કામ વાસુકી દાદાએ કરી બતાવ્યા છે. એવો જ એક પરચો પૂજારીજી આપણને કહે છે. ઇકબાલભાઈ કરીને મીર, ત્યાં સિવિલ હોસ્પિટલમાં પોતે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા, અત્યારે રિટાયર્ડ થયા છે. એમને પીઠમાં એવો પાછળ દુખાવો હતો, કોઈ કીધું કે પ્લ્યુરસી છે, પાણી ભરાય છે. હવે એ પોતે સિવિલ હોસ્પિટલમાં બધા ડૉક્ટરો સાથે સંપર્કમાં, મુંબઈ પણ જઈ આવ્યા પણ ત્યાંય એમનો દર્દ દૂર ન થયો. ત્યારે એમના કોઈક માજી હશે, એમણે એમ કીધું કે આપણા વડવાઓ નાગદાદાને પૂછતા હતા, પણ એમને નક્કી નહોતું થતું કે ક્યાં નાગદાદા. એટલે ગોંડલ પાસે એક સ્થાન છે, અડમતિયા છે, એ બધે જઈ આવેલા. પણ પછી એમના પત્નીને રાત્રે એવું સપનું આવ્યું કે બે બાજુ તળાવનું પાણીનું છે અને દાદાની ધજા ફરકે છે પવનમાં અને રેલવેના પાટા છે. ત્યારે કોકને પૂછતા એમણે એમ કીધું કે તો આ થાનગઢવાળા વાસુકી દાદા. નમસ્કાર મિત્રો, એકવાર ફરી અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાલ આપણે થાનગઢમાં આવેલા અને ગુજરાતનું સુપ્રસિદ્ધ અને થાનગઢના રાજા કહેવાતા એવા વાસુકી દાદાના મંદિરે આવી ગયા છીએ. દાદાના પરચે અપરંપાર છે, દાદા અસંભવ કામને સંભવ કરી બતાવે છે. તો ચાલો સાથે દર્શન કરીએ વાસુકી દાદાના મંદિરના અને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. નમસ્કાર મિત્રો, સૌ કોઈ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો, તમે આ વિશાળ ધજા જોઈ રહ્યા છો, તે છે વાસુકી દાદાનું મંદિર. ગુજરાતભરમાં જાણીતું અને થાનગઢના રાજા તરીકે ઓળખાતા વાસુકી દાદાના પરચા અપરંપાર છે. ને વાસુકી દાદાના પરચાને સાંભળીને તમે પણ એકવાર જરૂર વિચારમાં પડી જશો. સારા સારા ડૉક્ટરો જ્યારે હાથ ઊંચા કરી દે છે ત્યારે વાસુકી દાદા ચમત્કાર બતાવે છે. બસ શરત માત્ર એટલી જ છે કે તમને દાદા પર એટલું જ શ્રદ્ધા હોવી જોઈએ. વાસુકી દાદાના ચમત્કારિક મંદિરે પહોંચવા માટે આ મંદિરનું સંપૂર્ણ સરનામું અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જેના દ્વારા આપ સરળતાથી વાસુકી દાદાના આ મંદિરે પહોંચી શકો છો. તો ચાલો મિત્રો સાથે દર્શન કરીએ થાનગઢના રાજા વાસુકી દાદાના, અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, હાલ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ પાંચાળ ભૂમિમાં આવેલું થાનગઢમાં આવેલું વાસુકી દાદાના મંદિરના. આપ દર્શન કરી રહ્યા છો અદ્ભુત અને સુંદર મૂર્તિના, જે છે વાસુકી દાદાની. જય વાસુકી દાદા, સૌને સદ્બુદ્ધિ આપજો, સૌનું ભલું કરજો, સૌને સાજા નરવા રાખજો. મિત્રો, જેટલું જૂનું આ મંદિર છે એટલું જ જૂનું અતિ પ્રાચીન આ વૃક્ષ છે, જેના થડને જોઈને જ અંદાજો આવી જાય કે આ વૃક્ષ કેટલું પ્રાચીન છે. અંદાજિત આ વૃક્ષ 1000 વર્ષ જેટલું જૂનું છે. મિત્રો, તેમજ વાસુકી દાદાના મંદિરના પ્રાંગણમાં જ ભોળાનાથનું આ અદ્ભુત અને સુંદર મંદિર આવેલું છે. એકવાર તે મંદિરના પણ જરૂર દર્શન કરજો. તેમજ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીનું પણ આ ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર આવેલું છે. મિત્રો, આજે આખા થાનગઢમાંથી તો વાસુકી દાદાના દર્શન કરવા લોકો આવે જ છે, તેમજ રવિવારના દિવસોમાં તેમજ સોમવારના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહારથી પણ વાસુકી દાદાના દર્શન કરવા લોકો અહીં આવે છે. અને વાસુકી દાદા અહીં આવતા તમામ ભક્તોના દુઃખોને દૂર કરે છે. શ્રાવણ મહિનામાં આવતી નાગપાંચમે આ મંદિરે ખૂબ જ મોટો ઉત્સવનું આયોજન થાય છે. તો ચાલો અહીંના પૂજારી પાસે જ વધુ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણી સાથે વાસુકી દાદા થાનગઢના મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ જોડાઈ ગયા છે, જેમની પાસેથી જ આપણે આ મંદિરના ઇતિહાસ વિશે થોડુંક જાણીએ. કેમ છો, મજામાં? હાજી, અમે અમારા દર્શકોને આજે પૌરાણિક મંદિર છે વાસુકી દાદાનું, એમની થોડીક આપ માહિતી. આપની ચેનલ? મારી ચેનલ રોયલ ગુજરાત. જય વાસુકી દાદા. આપની ચેનલ રોયલ તરફથી જે ભાઈ અત્રે ઉપસ્થિત છે એ સાથે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્રે ગ્રામ્ય દેવતા નવકુળ નાગમાયલા જે વાસુકી દાદા છે, જે અતિ પ્રાચીન મંદિર બહુ પ્રાચીન સમયમાં જે સ્થાપિત છે એનો ઇતિહાસ આપને જણાવું છું. હવે ભારતના પ્રાચીનતમ જે પુરાણો છે એમાં સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં નાગદેવતાનો ઉલ્લેખ મળે છે. કારણ કે જ્યારે 5 ઋષિઓ દેશાટન કરતા આ પ્રદેશમાં આવ્યા, કે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર હતો અને કૃષ્ણ ભગવાન જ્યારે આ પ્રદેશમાં આવેલા, ત્યારે અહીંના સરોવરને પદ્મ સરોવર સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે. અને એ દરમિયાન જે હવામાન શાસ્ત્રીઓએ અને ભૂસ્તર શાસ્ત્રીઓ કહેલું કે ઘણા વર્ષો સુધી આ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એ સાગરમાં જતો, અત્યારે એના કારણે એ બેટ હતો. તો જ્યારે 5 પાંડવો પણ આ પ્રદેશમાં આવેલા અને કૃષ્ણ ભગવાન પણ આ જે સરોવર છે એમાં સ્નાન કરેલું, જેને પ્રિયતમ કે પદ્મ સરોવર તરીકે જાણીતું છે. હવે નવકુળ નાગ જે ઇતિહાસમાં કહેવાય છે, તો એક માન્યતા પ્રમાણે નાગ જાતિ પણ હતી. એવી રીતે સૌરાષ્ટ્રમાં નાગપૂજાની જે આપણે શક્તિપીઠ હોય છે, એવી રીતે નાગપીઠ તરીકે અતિ પ્રાચીન ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાનું મંદિર જાણીતું છે. અને એમાં ઇતિહાસ એવો છે કે જ્યારે 5 ઋષિઓ અંગિરસ, બૃહસ્પતિ, કણવ આ બધા જ્યારે અહીં ઉપસ્થિત હતા, ત્યારે
ભીમોરા નગરીના ભીમાસુરે હવનમાં હાડકા નાખ્યા એટલે એમને થયું કે આપણે ફળીભૂત નહીં થઈ. પણ આ જગ્યાએ જ્યાં દાદાનો રાફડો હતો અને એક ટીલો હતો, ત્યાં એમણે 5 હવન કર્યા, કુંડ સ્થાપના કરી અને યજ્ઞ કર્યો, ત્યારે આકાશવાણી થઈ કે નવકુળ નાગ પ્રગટ થશે અને અસુરોનો સંહાર કરશે. અને ત્યાર પછી યાજ્ઞવલ્કયે શેષનાગને પ્રાર્થના કરી, અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકમવલમ શંખપાલ ધાત્ર રાષ્ટ્રમ તક્ષકકાલીય તથા એતાની નવ નાગાનામ ચ મહાત્મને સાયંકાલે પઠે નિત્યમ પ્રાતકાલે વિશેષતઃ તસ્યમ વિષમ ભયમ નાસ્તિ. એમણે પ્રાર્થના કરી કે હે નાગદેવતા, તમે ભવિષ્યમાં મારે એક નગરીની સ્થાપના કરવી છે, એના તમે તોરણદેવ, રક્ષકદેવ અને નગર દેવતા તરીકે તમે, હું તમારી પાસેથી વિનંતી કરું છું. ત્યારે શેષનાગે કીધું કે હું તો પાતાળની ભૂમિનો ભાર વહન કરું છું, પણ મારા બે ભાઈ વાસુકી અને બાંડિયાબેલી એ અહીંના સ્થાન દેવતા, નગર દેવતા અને ગ્રામ્ય દેવતા તરીકે સ્થાપિત રહેશે. ત્યારથી જ ગ્રામ્ય દેવતા તરીકે 24ના ધણીકો કે 24, જ્યારે લખત સ્ટેટ નીચે સ્થાન હતું ત્યારે 24 ગામમાં આ લખત સ્ટેટ એવું નક્કી કર્યું કે દાદાએ મને આ ગામ આપ્યું છે એટલે દરબાગઢમાં ધજા અને ગાદીની પણ અહીંયા સ્થાપના કરી. અને હજી પરંપરાથી આ મશાલ લઈને આરતી વખતે જે ઉપસ્થિત રહે છે એ પણ પરંપરા એમણે જાળવી છે. એ સિવાય એમનો નિયમ હતો કે ગામમાં લખતરથી આવે ત્યારે પહેલાં દાદાના દર્શન કરીને પછી જાય. હવે કાઠી દરબારોમાં પણ રાઠોડ ધાધલનો જે ઇતિહાસ છે, એમનો 700 વર્ષ પુરાણો ઇતિહાસ છે. અને આ રાણ નીચે દાદાનો કરંડિયો મુકાઈ ગયો ત્યારે દાદાએ કીધું કે હવે હું અહીં ભૂમિમાં જ સમાવું છું, પણ તમે મને જ્યારે સ્મરણ કરશો ત્યારે હું હજરા હજૂર છું. તો એવી રીતે નાગદેવતા 18 વર્ણ 18 અરણમાં પુલાય છે અને એમના પરચાઓ ઘણા પણ પ્રસિદ્ધ થયેલા છે. અને અંતરમાં જો ભાવના હોય, એટલે મેં એક કાવ્યમાં લખ્યું છે કે દાદા વાસુકીનું નામ જ રડતા દુખડા ન આવે લગાર, મંદિરિયામાં ફૂલડા વરસે છે અપાર, ધાધલ કુળની લજિયા રાખી કળિયુગ કેરી માય. અને લોકોના સ્મરણ ઉપર અને એની શ્રદ્ધા ઉપર નાગદેવતા હજરાજુર છે એવો પરચાવ અનેક બને છે. એવું પણ કહેવાય છે કે જ્યાં જ્યાં મેડિકલ સાયન્સ પહોંચી નથી શક્યું એવા એવા ભક્તોના કામ વાસુકી દાદાએ કરી બતાવ્યો છે. એવો જ એક પરચો પૂજારીજી આપણને કહેશે. ઇકબાલભાઈ કરીને મીર ત્યાં સિવિલ હોસ્પિટલમાં પોતે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા, અત્યારે રિટાયર્ડ થયા છે. એમને પીઠમાં એવો પાછળ દુખાવો હતો, કોઈ કીધું કે પ્લ્યુરસી છે, પાણી ભરાય છે. હવે એ પોતે સિવિલ હોસ્પિટલમાં બધા ડૉક્ટરો સાથે સંપર્કમાં, મુંબઈ પણ જઈ આવ્યા પણ ત્યાંય એમનો દર્દ દૂર ન થયું. ત્યારે એમના કોઈક માજી હશે, એમણે એમ કીધું કે આપણા વડવાઓ નાગદાદાને પૂછતા હતા, પણ એમને નક્કી નહોતું થતું કે ક્યાં નાગદાદા. એટલે ગોંડલ પાસે એક સ્થાન છે, હડમતિયા છે, એ બધે જઈ આવેલા. પણ પછી એમના પત્નીને રાત્રે એવું સપનું આવ્યું કે બે બાજુ તળાવનું પાણીનું છે અને દાદાની ધજા ફરકે છે પવનમાં અને રેલવેના પાટા છે. ત્યારે કોકને પૂછતા એમણે એમ કીધું કે તો આ થાનગઢવાળા વાસુકી દાદા. પછી અહીં આવીને એમણે માનતા પૂરી કરી અને એમને કીધું કે મારું આ દર્દ હાવ જડમૂળથી નાશ પામ્યું છે. ત્યારે આપણને એમ લાગે કે કળિયુગની અંદર પણ જો માણસમાં શ્રદ્ધા હોય તો આવા પ્રગટ પરચા પૂરે છે. એટલે મેં એક પુસ્તકમાં એમ લખ્યું છે કે માણસની જે આસ્થા અને શ્રદ્ધા છે એ આજ 21મી સદીમાં વિજ્ઞાનના યુગમાં હવે ઓક્સિજન ઉપર છે. અને એ શ્રદ્ધાને જીવંત રાખવા માટે આવા જે પ્રચાવો છે પ્રગટ, એ એક દીપ જ્યોતથી બીજી જ્યોત જલે એમ જો જાહેર કરવામાં આવે તો લોકોમાં શ્રદ્ધા બેસે એવા અનેરા પરચાવો છે. તો મિત્રો, હાલ આપણે વાસુકી દાદા મંદિરના પ્રાંગણમાં જ આશરે 1000 વર્ષ જેટલું જૂનું વૃક્ષ આવેલું છે, રાયણનું વૃક્ષ છે, તેના વિશે આપણે પૂજારી પાસેથી માહિતી મેળવીએ. આ વૃક્ષ અતિ પુરાતન છે અને બારોટના ચોપડામાં એને 1000 વર્ષની આયુષ કીધી છે. અને વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે જાણી તો એનું કદ અને એની જે રિંગ વળતી હોય છે એ જોતાં પણ આપણે માની શકીએ. અત્યારે તો કાર્બન ડેટા સિસ્ટમ ઉપલબ્ધ છે જેનાથી આપણે એનું ઉંમર નક્કી કરી શકીએ છીએ. બીજું, આપણા ધર્મનું જે વાર તહેવાર આરોગ્ય સાથે સંકળાયેલા છે એમ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે પણ જોડાયેલું છે. આપણા દરેક શાસ્ત્રોમાં વૃક્ષમાં રણછોડનું જે બિરુદ આપવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે હું વૃક્ષમાં પીપળો છું, પીપળામાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. એમ હું આ રાણ વૃક્ષને કળિયુગની અંદર પણ દાદાનો પ્રગટ પરચો માનું છું. અને આ દિવ્ય રાણનું વૃક્ષ જેમ જેમ કંઈ પણ વિકાસ થતો જાય એમ એના વૃક્ષ આમાં દર 2 વર્ષે એકાંતરે રાણના
ફળ આવતા હોય છે, પણ પક્ષીઓના હિસાબે બધા કાચા ખરી જતા હોય છે. એવો આ તી દાદાનો પરચો છે કે જ્યાં આ એક દાદલ રાઠોડના સમયમાં, કાળુજીના સમયમાં એક કરંડિયો મુકાઈ ગયો હતો અને દાદાએ ત્યારે એમ કીધું હતું કે હવે હું આ અહીં સમાવશું, પણ મને તમે સ્મરણ કરશો એટલે હું હજરા હાજર છું. એ આ દેવતાઈ વૃક્ષ રાણ દેવતાઈ તરીકે પૂજવામાં આવે. તો મિત્રો, આપ પણ ભાગદોડ ભરી લાઈફમાં થોડો સમય કાઢીને થાનગઢમાં આવેલા વાસુકી દાદાના મંદિર એકવાર જરૂર મુલાકાત લેજો. વાસુકી દાદાના ચરણોમાં માથું ટેકવતા જ મનને કંઈક અનેરી શાંતિનો અહેસાસ થાય છે. મિત્રો, આપ જે સુંદર નજારાના દર્શન કરી રહ્યા છો તે વાસુકી દાદાના મંદિરના બહારના ભાગનો છે. મિત્રો, અમારા વિડીયોના માધ્યમથી આપ પણ આ વાસુકી દાદાના મંદિરે પહોંચવા માગો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ મંદિરનું સંપૂર્ણ સરનામું આપેલું છે. તેમજ થાનગઢમાં વાસુકી દાદાનું મંદિર એટલું પ્રખ્યાત છે કે તમે નાના બાળકોને પૂછો તો પણ આ મંદિરનું સરનામું વ્યવસ્થિત સમજાવે છે. તો મિત્રો, આશા છે કે તમને આજનો અમારો વાસુકી દાદાનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી વાસુકી દાદાના મંદિરના સૌ કોઈ દર્શન કરી શકે. અને અમારા દરેક વિડીયોની જેમ આજનો પ્રશ્ન આપના માટે એ છે કે વાસુકી દાદાના મંદિરે એક ઐતિહાસિક વૃક્ષ આવેલું છે, તે વૃક્ષનું નામ શું છે અને એ વૃક્ષ કેટલું જૂનું છે? આ પ્રશ્નનો જવાબ તમારે અમને કમેન્ટ કરીને આપવાનો રહેશે. અને અમને સારી લાગશે એવા 3 કમેન્ટને અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય વાસુકી દાદા.